ની ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ક્રિકેટની ટ્રેનિંગ લેતા ખેલાડી કેનિલ પટેલને તાજાવાલા ટ્રોફીમાં પસંદગી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાડવામાં આવતી ઓપન કેટેગરીની તાજાવાલા વન ડે ટુર્નામેન્ટમાં બોટાદ જિલ્લાની ટીમમાં ગેસ્ટ પ્લેયર તરીકે પસંદગી. સાધારણ પરિવારમાંથી આવતા કેનિલ વધુમાં જણાવે છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેતપુરના આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કોચ મિતેશ સરના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યો છું. અંડર 16-19 અમરેલી ડિસ્ટ્રિક્ટ ટીમમાંથી રમ્યા બાદ રાજકોટ રૂરલની ટીમ માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ રાજકોટ રૂરલની ટીમમાં રાજકોટ સિટીના ખેલાડીઓ રમતા હોય તો જેતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેલાડીઓની ટીમમાં જગા નથી મળતી. જ્યારે બોટાદ ડિસ્ટ્રિક્ટની ટીમમાં ગેસ્ટ પ્લેયર તરીકે જગા મળતા અંદરથી ખૂબ જ આનંદ થયો. કેનિલની જેમ જેતપુરના ઘણા બધા ખેલાડીઓ સારી મહેનત કરી રહ્યા છે, પરંતુ જેતપુરના ખેલાડીઓને યોગ્ય સ્થાન મળતું નથી. જ્યારે બોટાદ જિલ્લાની ટીમમાં જેતપુર કેનિલને ગેસ્ટ પ્લેયર તરીકે સ્થાન મળતા બોટાદના પ્રમુખશ્રી અને કોચ કિરણ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન લલિતભાઈ રાદડિયા, જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી તેમજ ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રેસિડેન્ટ દિનેશ ભુવા તેમજ જેસીઆઈ જેતપુરના પ્રમુખ તુષારભાઈ સુવાગિયા અને લાયન્સ ક્લબ તેમજ અનેક સંસ્થાઓ દ્વારા કેનિલ પટેલ તેમજ તેમના કોચ મિતેશ ચૌહાણનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં જેતપુર અને ભારતનું નામ ક્રિકેટ ક્ષેત્રમાં રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી. આશિષ પાટડિયા, ZHTV, જેતપુર.